ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સત્યનારાયણ કથા વિષ્ણુ પૂજન અનુષ્ઠાન તથા સત્સંગનું આયોજન થયેલ હતું। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે શ્રી તિરુપતિ બાલાજી આશ્રમ પ્રાચી ખાતે આજરોજ શ્રી અનંત વિભૂષિત જગદાચાર્ય શ્રી સ્વામિનારાયણ આચાર્ય મહારાજ સ્વામીજીના સાનિધ્યમાં સત્યનારાયણ કથા વિષ્ણુ પૂજન અનુષ્ઠાન તથા સત્સંગનું આયોજન થયેલ હતું। આ ધાર્મિક મહોત્સવમાં સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચી તીર્થના ગ્રામજનો અને ધાવા હળમિત્યા ગીરના સેવકોએ ભાગ લીધો હતો। આ તકે પ્રાચી તીર્થ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્વામીજીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સફળ આયોજન તીર્થ ગોર જિગ્નેશભાઈ ભટ્ટ અને તીર્થ ગોર પરેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ હતું। મારું નામ છે જિગ્નેશભાઈ ધામજીભાઈ ભટ્ટ। હું અહીંયા તિરુપતિ બાલાજી આશ્રમ જે પ્રાચીમાં આવેલો છે, ખોરાસા તિરુપતિ મંદિરની જે જગ્યા છે, એમની જે જગ્યા છે એ ત્યાં હું પૂજા અર્ચના કરું છું। આજે અમારા આશ્રમની અંદર સ્વામી શ્યામનારાયણ આચાર્ય જે પધાર્યા છે ઓર એને આજ્ઞાથી એમના આશીર્વાદથી આજે અમે અહીંયા શત્રુ ભગવાનની કથા કરી વિષ્ણુ સહસ્ત્ર નામથી સત્સંગ મંડળ બોલાવ્યો અને બ્રહ્મભોજન પણ કર્યું। એમના આશીર્વાદથી એક સરસ મજાનો કાર્યક્રમ આજે પ્રાચીન તીર્થમાં થયો અને અમે વારંવાર એવું ઈચ્છીએ છીએ કે સ્વામીજી આપના આશીર્વાદ અમને મળતા રહીએ અને અમે અમારી જાતને ધન્ય અનુભવીએ, બરાબર એવા આશીર્વાદ સ્વામીજીના પણ મળે, ભગવાનના પણ મળે અને બધાનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ સ્વામીજી પાસે માગીએ છીએ। શાંતિ જ્ઞાનાનંદમયં દેવં નિર્મલસ્ફટિકાકૃતિં આધારં સર્વવિદ્યાનાં ભયદેવં ઉપાસ્મહે। મેં સ્વામી શ્યામનારાયણ આચાર્ય, ગુરુ શ્રી દેવકૃષ્ણ આચાર્યજી મહારાજ, પીઠાધીશ્વર શ્રી વેંકટેશ દેવસ્થાન ખોરાસા તિરુપતિ તાલુકા વંથલી જિલ્લા જૂનાગઢ, હમણાં હું પ્રાચીન દેવ વિસ્તારમાં છું, વેંકટેશ આશ્રમમાં તિરુપતિ આશ્રમમાં। પ્રાચીન ભારતનો મોટો તીર્થ સ્થાન છે, જેવી રીતે દ્વારિકા, સોમનાથ, જૂનાગઢ છે, સૂત્રાપાડા તાલુકામાં સોમનાથ જિલ્લામાં છે। ત્યાં ભગવાનની અનેક લીલામાં 24 અવતારમાં એક અવતારની લીલા ક્ષેત્રના પ્રાચી છે ભગવાન પીઠો મહારાજ છે। આજ આ કાર્યક્રમમાં આ જગ્યામાં વિષ્ણુ સહસ્ત્રનામથી ભગવાનની અર્ચના, સત્યનારાયણ ભગવાનની કથા વાર્તા અને બ્રહ્મભોજનું આયોજન હતો। પ્રાચીના જેટલા તીર્થગોળ વિદ્વાન પંડિત લોકો છે, બહુ સારી રીતે એમાં લાભ લીધો, આનંદ લીધો અને અનેક પ્રકારની લોક કલ્યાણ માટે મંગલકામના કરી છે। પ્રાચી તીર્થનું ક્ષેત્રનો વિકાસ થાય ઓર ભગવાન પૃથુદેવનું યહાં વાપસ સ્થાપિત થાય ઓર પૃથુના આધાર પર પૃથ્વી નામ પડ્યો છે ધરતીનો, તો એ નામ પુનઃ દ્રષ્ટાંત બને, સાક્ષી બને કે પૃથુ ભગવાનની કાર્યક્ષેત્રમાં આજ શ્રેષ્ઠ કર્મ થાય છે। બહુ દિવ્ય ક્ષેત્ર છે, મહાભારતમાં શ્રેષ્ઠ ઇસ્તાનામાં નામ લખેલું છે ને, તો સોમનાથ પ્રભાસ ક્ષેત્ર એ પ્રાચી ક્ષેત્ર પહેલો નંબર નામ છે। એ ગંગા જેવો પવિત્ર છે, યમુના જેવો કર્મક્ષેત્રનું છે ઓર યા માનસી કાર્યક્રમ કરવાથી સરસ્વતી સાક્ષાત પ્રકટ છે, પ્રાચી સરસ્વતી આમ, તો એવા તીર્થધામમાં ના અનેક શુભ સૌભાગ્ય। પરેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।